બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. પાલનપુર તાલુકાના ભાગર ગામે મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ફાયરિંગ કરવામાં આવી. જે મામલે પોલીસ દ્વારા ચાર લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. પાલનપુર તાલુકાના ભાગળ ગામે મોડી રાત્રે અસામાજિક તત્વ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. જે મામલે પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તાલુકાના ગઢ ગામે મોડી રાત્રે અંગત અદાવતમાં ફાયરિંગ થયું. દેશી પિસ્તોલથી અક્રમ મેવાતી નામના અસામાજિક તત્વો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં ઇમરાન આગલોડિયા નામના વ્યક્તિને પગમાં ગોળી વાગતા જ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે થયેલા ફાયરિંગની ઘટના બાદ પોલીસ ભાગળ ગામે પહોંચી હતી. ઘાયલોને સારવાર અર્થે ખસેડી જે લોકોએ ફાયરિંગ કર્યું છે તેની શોધખોળ હાથ ધરી હતી. ગઈકાલે રાત્રેના આશરે 10 વાગ્યાના સુમારે પાલનપુર તાલુકાના ભાગળ ગામે અંગત અદાવતમાં ઇમરાન નામના વ્યક્તિને ત્રણ વ્યક્તિઓએ ફાયરિંગ કરી અને ઈજા પહોંચાડેલ. એ બાબતે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ PSI તેમજ ખુદ પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબ તેમજ LCB અને SOGની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલ અને આ બાબતે ફરિયાદી ભોગ બન્નરને તાત્કાલિક ઈજા થયેલ હોય એને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ અને ત્યાં જઈ તેઓની લખાવ્યા મુજબની ફરિયાદ નોંધી આ બાબતે આરોપીઓ હસ્તગત કરવા માટે થઈને પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબના માર્ગદર્શન હેઠળ LCB SOG અને પાલનપુર પૂર્વ વગેરે જિલ્લાની તમામ ટીમોને કામે લગાડી જે કામે ત્રણેય આરોપીઓને હસ્તગત કરી લીધેલ છે. આગળની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે. ફાયરિંગમાં ઘાયલ ઇમરાન આગલોડિયા સ્વજન દ્વારા સમગ્ર હુમલો અંગત અદાવતમાં કરવામાં આવેલું હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગની ઘટના બનતા જ પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે ચાર શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેની તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરતા જ આરોપીઓની પોલીસે ટૂંકા સમયમાં જ ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓએ ફાયરિંગ કેમ કર્યું છે તેમજ ફાયરિંગ માટે જે હથિયારો વપરાયું છે તે ક્યાંથી લાવ્યા હતા, આ તમામ બાબતોને લઈને અત્યારે પાલનપુર તાલુકા પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી ગુનાના કામમાં વાપરવામાં આવેલી દેશી પિસ્તોલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફાયરિંગની ઘટના બનતા જ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. નાણાકીય બાબતોને લેવડ દેવડમાં હવે મામલો ફાયરિંગ સુધી પહોંચી રહ્યો છે. ત્યારે ફાયરિંગની ઘટનામાં પોલીસ વધુ હકીકત બહાર આવે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ZS TV.